गुजरात हाईकोर्टे फी अधिनियम मुद्दे सरकार ने मोटी राहत आपी है। तो हाईकोर्टे शाला ना संचालकों की अरजी फगावी दीधी है। गुजरात हाईकोर्टे फी निर्धारण कमिटी ने बंधारणीय गणावी है और सरकार ना नोटिफिकेशन ने पण योग्य गणावी है। साथ ही हाईकोर्टे जणाव्यु है कि शालाओं फी अधिनियम नो कायदो मान्य राखवो पड़शे। साथ ही हाईकोर्टे जणाव्यु कि शालाओं फी ना नामे नफाखोरी न करी शके, उघाड़ी लूट पण न करी शके। आ साथे ज हाईकोर्टे शालाओं ने फी वधारा माटे पोतानुं नोटिफिकेशन आपी शके तेम छे अने तेम जणाव्यु होवा छतां फी निर्धारण कमिटी तेना पर निर्णय लेशे अने 2018 थी ज फी अधिनियम सुधारा लागू थशे। जो कि हाईकोर्टे कायदा पर स्टे लगावानी शाला संचालकोनी मांग ने फगावी दीधी छे। जो कि शालाओं फी वधारानो प्रस्ताव कमिटी समक्ष रजू करी शके छे। हाईकोर्टे शालाओं ने 6 सप्ताह नो समय आप्यो छे अने कमिटी द्वारा फी वधारा अंगे निर्णय लेवाशे। फी निर्धारण कमिटी की रचना करवामां आवशे जेमां शाळाना प्रतिनिधि ने पण स्थान आपवामां आवशे। મહત્વનું છે આજે ફી નિર્ધારણ અંગે જે ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, રાજ્ય સરકારને હાઈકોર્ટે રાહત આપી છે। શાળાઓ હવે બેફામ ફી નહીં વસૂલી શકે। ખાનગી શાળાઓને સૌથી મોટો ફટકો પડ્યો છે કારણ કે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે જણાવ્યું છે કે સરકારને કાયદો બનાવવાની સત્તા છે। વાલીઓની તરફેણમાં ચુકાદો આવ્યો છે, વાલીઓ માટે રાહતના સમાચાર છે। તો બીજી તરફ સરકાર માટે પણ આ રાહતના સમાચાર કહી શકાય। ફી અધિનિયમ સમિતિ બંધારણીય હોવાનું હાઈકોર્ટે આજે જણાવ્યું છે। આ સાથે જણાવ્યું કે શાળાઓ હવે મનમાની નહીં કરી શકે અને વધારાની ફી પણ વસૂલ નહીં કરી શકે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા યશ ઉપાધ્યાય ગુજરાત હાઈકોર્ટથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। તો અનિરુદ્ધ નકુમ રાજકોટથી અમારી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે। યશ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા આજે જે નિર્ણય આપવામાં આવ્યો છે, સરકારની તરફેણમાં નિર્ણય છે, સરકાર માટે રાહતના સમાચાર છે, વાલીઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે જે પણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે યોગ્ય હોવાની વાત હાઈકોર્ટે કહી છે, વાલીઓમાં કેવી ખુશી જોવા મળી રહી છે, વાલીઓની કેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે? ચોક્કસથી જણાવી દઉં, આજે હાઈકોર્ટ દ્વારા જે સરકાર અને વાલીઓના તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે, તો ક્યાંક વાલીની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા જે એફઆરસી કમિટીની અંદર બીજા રાજ્યોની વાત કરીએ તેમાં વાલીઓને સ્થાન આપવામાં આવ્યું છે। અહીંયા ગુજરાતમાં વાત કરીએ તો વાલીઓની જે એફઆરસી કમિટી છે તે કમિટીમાં વાલીઓને સ્થાન આપવામાં નથી આવ્યું। જે કમિટીની અંદર વાલીઓ પોતે હાજર હોય અને વાલીઓની હાજરીમાં જે નિર્ણય લેવામાં આવે તે મહત્વનો ગણવામાં આવે છે। તો આની અંદર જે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે, વાલીની તરફેણમાં સોરત ચુકાદો કહી શકાય, વાલીઓમાં આનંદની લાગણીઓ પણ પ્રસરી ગઈ છે, વાલીઓ પોતે આનંદમાં પણ આવી ચુક્યા છે। પણ અત્યારે આપણે વાલીઓ પાસે વાત કરીએ, વાલીનું શું કેવું થાય છે, વાલી તમે શું કહેવા માંગે છે, આપણે ખાસ કરીને વાલી તરફે ચુકાદો આવ્યો છે, આપણું શું કેવું થાય છે? ચોક્કસ વાલીઓની આમાં આંશિક જીત થઈ છે, કારણ કે ફી નિર્ધારણ વિધેયક જે 2017માં વિધાનસભામાં પાસ થયું હતું, સંચાલકો દ્વારા એને ચેલેન્જ કરવામાં આવ્યું હતું અને સંચાલકો વાલીઓને એવો ગેરમાર્ગે દોરતા હતા કે અમે લોકોએ આ વિધાયકને ચેલેન્જ કર્યું છે એટલા માટે અમે કાયદાનું માન નહીં રાખીએ અને કાયદો નહીં માનીએ। આજે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જે બિલ છે એ પાસ થઈ ગયું છે અને એ અમલમાં જ છે, સંચાલકોની આ બાબતે હાર થઈ છે અને જે સંચાલકોએ જરૂર કરતા વધારે જે કેપ હતો એના કરતા વધારે ફી લીધી છે, એ સંચાલકોએ ફી વાલીઓને એ બીજા ક્વાર્ટરમાં કે ત્રીજા ક્વાર્ટરમાં એડજસ્ટ કરી આપવી પડશે અને જો વધારે પડતી ફી લીધી હશે તો વાલીઓને એ પાછી પણ આપવી પડશે। બીજી વસ્તુ એક એવી છે કે જેમાં વાલીઓની તરફેણમાં થોડુંક ચુકાદો નથી આવ્યો, જે ફી નિર્ધારણ વિધેયક છે એમાં સંચાલક મંડળનો સભ્ય છે પરંતુ વાલી મંડળના કોઈ સભ્ય નથી, એટલા માટે જ્યારે સ્કૂલની ફી નક્કી થશે ત્યારે વાલીઓને તો પૂછવામાં જ નહીં આવે કે તમારી ફી કેટલી રાખવામાં આવે છે, એના બદલે સંચાલકને ચોક્કસ પૂછવામાં આવશે। તો આ વાલીઓને અન્યાય છે અને જો વાલીઓને ફી નિર્ધારણ કમિટીમાં સ્થાન નહીં આપવામાં આવે તો ફી નિર્ધારણ કમિટીના જે નિર્ણયો છે એ એક તરફી થઈ જશે, સંચાલક તરફી થઈ જશે અને વાલીઓને અન્યાય થશે।
એટલા માટે સમગ્ર ગુજરાતના વાલીઓની અપીલ છે અને વાલીઓ હવે જાગૃત થઈને વિરોધ કરશે કે જે ફી નિર્ધારણ કમિટીમાં વાલીઓને નથી લેવામાં આવ્યા એ કમિટીમાં વાલીઓને લેવામાં આવે અને જ્યારે એ સ્કૂલનું હિયરિંગ હોય ત્યારે એ સ્કૂલના 10 વાલીઓના પ્રતિનિધિ મંડળને પણ એ કમિટીમાં સામેલ કરે કારણ કે સંચાલક જે ખર્ચા બતાવશે એ ખરેખર સાચા છે કે નહીં એ વાલીઓને જ્યાં સુધી કહેવામાં નહીં આવે અથવા તો વાલીઓ નહીં બતાવે કારણ કે કાગળ ઉપર તો સંચાલકો ખર્ચા બતાવવામાં હોશિયાર હોય છે બહુ મોટા મોટા સીએ રાખીને એ લોકો પોતાના ખર્ચા બતાવશે પરંતુ એ ખર્ચા પ્રમાણે ખરેખર ખર્ચો થાય છે કે નહીં એ જ્યાં સુધી વાલીઓને પૂછવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓને અન્યાય થશે એટલે વાલીઓની માંગ એવી જ છે કે વાલી મંડળને પણ એફઆરસી કમિટીમાં સામેલ કરવામાં આવે વાલીઓને સામેલ કરવામાં નહીં આવે તો આગામી શું કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ સમગ્ર ગુજરાતના વાલીઓ હવે જાગૃત થઈ ગયા છે જ્યારે હાઈકોર્ટે પણ વાલીઓની ફેવરમાં ચુકાદો આપ્યો છે ત્યારે જો વાલીઓને કમિટીમાં નહીં લેવામાં આવે તો સમગ્ર ગુજરાતના દરેક સ્કૂલના વાલીઓ પોતે આંદોલન કરશે અને વાલી મંડળને એ પોતે એફઆરસીમાં લેવા માટે એ સરકાર સામે એ વિરોધ કરવામાં આવશે જે ચોક્કસથી અત્યારે જે વાલીઓ જોઈએ તેમનું ખાસ કરીને કેવું થાય છે કે તેઓ અત્યારે જે પ્રમાણે તેમને એફઆરસીની અંદર સ્થાન નથી આપવામાં આવ્યું તો તેમને સ્થાન આપવામાં આવે તેના લીધે તેમના રોષ જોવા મળી રહ્યો છે જી મનીષા બિલકુલ જે રીતે વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ છે કારણ કે જે કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ નથી કરાયો અનિરુદ્ધ જે રીતે આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે ફી નિયમન અંગે શાળા સંચાલકોને ફટકો પડ્યો છે એક તરફ સરકારની તરફેણમાં આ ચુકાદો આવ્યો છે બીજી તરફ વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ છે કારણ કે જે ફી નિયમન કમિટીની રચના કરવામાં આવશે અને આ જ કમિટી તમામ નિર્ણય લેશે પરંતુ આ કમિટીમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને જેના કારણે વાલીઓમાં પણ થોડો રોષ જોવા મળી રહ્યો છે રાજકોટમાં વાલીઓની કેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે દેશ સે આયે દૂર રસ્તા હૈ આ એક કહેવત ને કે આજે જે પ્રમાણે આટલા સમયથી વાલીઓ લડી રહ્યા હતા તે ચુકાદો આજે હાઈકોર્ટે આપી દીધો છે ત્યારે એક હર્ષની લાગણી લોકોમાં જોવા મળી રહી છે ખાસ કરીને વાલીઓની અંદર પણ જે ચુકાદો આવ્યો હવે આગા પછીમાં શું નિર્ણય લેવાય પણ જ્યારે રાજકોટમાં આપણી વચ્ચે જે લોકોએ લડાઈ લડી હતી જે લોકો હાઈકોર્ટમાં ગયા હતા તેઓ આપણી વચ્ચે છે તેઓ સાથે આપણે ડાયરેક્ટ વાત કરશું કે આજે ઇન્દુભાઈ ખાસ કરીને આજનો જે ચુકાદો શું કહેશો તમે આજે ચુકાદો આવ્યો તે વાલી અને પ્રજાજનોની જીત છે અને તેના માટે જે આ શાળા સંચાલકો હતા તે હાઈકોર્ટમાં ગયેલ હતા અને સરકારના કાયદાને આખો છીનભીન કરી અને પોતાનો સ્વાર્થ સાધવા માટે ગયેલ હતા અને તેઓ હજી પણ હું એડવોકેટ છું એ દ્રષ્ટિએ કહું છું હું કે તેઓ હજી પણ સુપ્રીમમાં જશે અને આ બાબતે પોતાને સ્વાર્થ સાધવા માટે ગમે તે કરશે તો આ બાબતે એટલો કડક અમલ કરવો જોઈએ કે તેઓ સુપ્રીમમાં પણ ન જઈ શકે અને આ કાયદો લાવી અને વાલીઓને આનો ન્યાય મળવો જોઈએ એ બહુ મહત્વની વસ્તુ છે કે વાલીઓને આગામી દિવસોની અંદર આનો ન્યાય મળવો જોઈએ જી અનિરુદ્ધ જે રીતે એક વાત એવી પણ સામે આવી રહી છે કે વાલીઓને કમિટીમાં જે સમાવેશ નથી કરવામાં આવ્યો તો આ અંગે વાલીઓનું શું કહેવું છે આગામી સમયમાં અંગે વાલીઓ કેવા પગલા લેશે ફી નિર્ધારણ કમિટી હતી તેની અંદર વાલીઓને રાખવામાં નથી આવ્યા તો આગામી દિવસો અંદર વાલીઓ શું કરશે ગુજરાત સરકાર દ્વારા એવું એક પિટિશન દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર કે વાલીઓ નિવૃત્ત જજ અને સરકારના પ્રતિનિધિઓને અને શાળા સંચાલકોને આ લોકોને ફી નિર્ધારણ કાયદાની જે કમિટી બનાવવામાં રાખવામાં આવે પણ આજ સુધી એની પણ કોઈ પણ જાતની અમલવારી નથી થઈ માત્ર 3 મહિના અગાઉ જે આચારસંહિતા લાગવાની આવે એના 3 મહિના અગાઉ લગાડવા અને અમલમાં લીધો અને ચૂંટણી આવી ગઈ માત્ર મૂર્ખ બનાવ્યા હવે હાઈકોર્ટે જે આ ચુકાદો આપ્યો છે આભારી છે મેં હાઈકોર્ટના કે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે ફી નિર્ધારણ કાયદો છે યોગ્ય છે અને શાળા સંચાલકો બેફામ લૂંટ ન ચલાવી શકે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું હાઈકોર્ટને અને સરકારને આવનારા દિવસોમાં શું અમારે કરવું હવે જોઈએ અમે પરિપત્ર કઈ રીતનો આ લોકો લાવે છે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર જાય છે કે નહીં પણ એની સામે પણ અમારી લડત ચાલુ રહેશે સર્વપ્રથમ અમે ગુજરાત હાઈકોર્ટનો આભાર માની છીએ કે એને નાના માણસોનું આંભરા અને એને ફી નિર્ધારણ કાયદો લેવા પણ પ્રશ્ન એવો પણ છે કે રાજ્ય સરકાર અમલ કરાવશે કે નહીં કરાવે વધુ પડતી સ્કૂલો બીજેપી સંચાલિત છે જેટલી આવે છે એમાં વધારે પડતી સ્કૂલો બીજેપી સંચાલિત છે હવે પોતાના વ્યક્તિઓને એમ કહેશે કે 15,000, 25,000, 27,000 કાયદો લઈ આવશે મને હાઈકોર્ટમાં ફરીથી જવું પડશે એવું મારું અત્યારથી કેવું છે
બહુ મહત્વની વસ્તુ છે કે જે પ્રમાણે ફીનો અમલ ક્યારે શરૂ થશે તે મહત્વની વસ્તુ છે કે રાજકોટની અંદર રાજકોટ જિલ્લાની અંદર 2000 થી પણ વધુ ખાનગી સ્કૂલો આવેલી છે આ જે અને જે પ્રમાણે અગાઉ પણ અત્યારથી તે લોકોએ નવા સત્રની ફી લેવાનું શરૂ કરી દીધું છે જે ફી વધારો થયો છે તે પ્રમાણે ફી લેવાનું શરૂ કરી દીધું ત્યારે સૌથી મોટો મદાર જો જોવામાં આવે તો રાજકોટ શિક્ષણ અધિકારી તેઓના ઉપર કેવા પ્રકારના પગલાં લે તે બહુ મહત્વનું છે જી બિલકુલ અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ પણ સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે પ્રજ્ઞેશ જે રીતે આજે ફી નિયમન અંગે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે સરકાર અને વાલીઓની તરફેણમાં ચુકાદો આવ્યો છે શું પ્રતિક્રિયા વાલીઓની સામે આવી રહી છે જી બિલકુલ સુરતની વાત કરતા સુરતમાં વાલીઓ અત્યારે હાલમાં જજમેન્ટની જે કેટલીક માહિતીઓ તેમને મળી છે તેને લઈને એક ઉત્સાહમાં હતો છે કારણ કે જે પ્રમાણે સંચાલકોને ફટકાર પડી છે જે પ્રમાણે સરકાર અને વાલી મંડળને બેલેન્સ રાખીને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે જે કમિટીને જવાબદારી સોંપી છે તમામ પ્રકારના કામની કે તે કમિટી નિર્ણય લેશે ને તો કમિટી સમક્ષ સંચાલકોએ પણ અરજી કરવાની રહેશે તેમજ વાલીઓની એટલે આપણી સાથે વાલીઓ જ અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું મેમ જે આજે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે શું કહેશો તમારું શું માનવું છે હાઈકોર્ટમાંથી ચુકાદો જે આવ્યો છે અમારા હિતમાં જ આવ્યો છે પણ સંચાલક કઈ ને કઈ રસ્તો કાઢે છે એમાં અને અમને એવું લાગે છે કે અમને ખાલી લોલીપોપ પકડાવી દીધી છે અને અમે લોકો જસ્ટ એ થઈ ગયા છે પણ એક એસા કહા જા રહા હે કે વાલીઓ કે ફેવર મેં થોડા જજમેન્ટ આયે સરકાર ઓર વાલી મેં બેલેન્સ રહા હે સંચાલકો કો ફટકાર લગી ક્યા કહેગે नहीं संचालकों को फटकार लगी है पेरेंट्स के हित में फैसला आया है लेकिन अभी पूरी तरह से नहीं आया है लेकिन हम लोग खुश हैं कि इतना फैसला इतनी लंबी लड़ाई के बाद में हमारे हक में आया है बस हम इतना चाहते हैं कि जल्द से जल्द इस फैसले पर अमल किया जाए और पूरा फैसला हमारे हक में आए तब तक हम लड़ते रहेंगे मैम आपका क्या कहना है आप क्या कहेंगे इस बारे हम लोग खुश हैं लेकिन अब इतने भी खुश नहीं है जब तक नियम लागू नहीं हो जावे अगर नियम पूरी तरह से लागू हो जावे तो सारे पेरेंट्स थोड़े सेटिस्फाई हो जाएंगे और अगर ये जो स्कूल वाले हैं आगे कुछ अपील करते हैं हाईकोर्ट में जाने की तो हमारी लड़ाई जारी रहेगी और हम हजारों क्या लाखों की संख्या में रोड पे आ सकते हैं મેમ જે ખાસ કરીને જે કમિટીની રચના કરવામાં એમાં વાલી મંડળના કોઈ પણ સભ્યને સ્થાન આપવામાં નથી આવ્યું તો એ સંદર્ભે શું કહેશો એમાં એવું છે કે જે સોરી अब जे मैम जे वाली मंडल जे कमिटी बनी हुई है उसमें वाली मंडल के किसी मेंबर्स को लिया नहीं गया है तो क्या कहेगा हम सोच रहे हैं हमारे दो चार दिन पहले इस मैटर पे डिस्कस हुआ था सोच रहे हैं कि भाई अब कमेटी बना देनी चाहिए उसमें प्रेसिडेंट वाइस प्रेसिडेंट वगैरह हमारे लीगल एडवाइज़र लीना मैम और वो तो है ही है हमारे बस हम सोच रहे हैं कि ये जो सात मतलब कह रहे हैं कि ये ग्रुप में सात मेंबर की कमेटी होती है तो बस मेन हमारे को ऐसे चूज़ करने हैं मेंबर जो एनी टाइम एक्टिव रहे एनी टाइम हमको सजेशन दे सके हर चीज़ को हमें बता सके कि हमें मैम आप लीगल तौर पे देखा जाए तो अब किस तरह संचालक ये भी बोल रहे हैं कि वो हाई सुप्रीम कोर्ट जाने की बात कर रहे हैं कमिटी जो बनाई गई है उसमें वाली मंडल को स्थान नहीं मिला अभी एक तरह से लग रहा है कि वालियों के फेवर में ये पूरा जो डिसीजन आया है गवर्नमेंट भी बोल रहे हैं हम काम कर रहे हैं क्या कहेंगे आप देखिए ये ऊपर से तो दिख ही रहा है कि हमारे फेवर में आया है और हम इसके लिए खुश भी हैं कि कहीं ना कहीं कुछ ना कुछ पॉजिटिव हुआ है लेकिन कहीं ना कहीं ये भी लग रहा है कि कुछ इतना पॉजिटिव नहीं हुआ है हमें कमेटी में स्थान ही नहीं दिया गया है जबकि हमें कमेटी में स्थान देना चाहिए दूसरी चीज़ कि ये कायदा 2018 से लागू करने की बातें चल रही हैं लेकिन ये 2018 से क्यों लागू करने की बात हो रही है जब GST नोटबंदी जैसे कायदे तुरंत रातों रात लागू किए जा सकते हैं तो ये कायदा क्यों नहीं क्यों चंद संचालकों के लिए ये कायदा उनके फेवर में जा रहा है कहीं ना कहीं हमें दिख भी रहा है कि ये उनके फेवर के लिए हो रहा है हमारे जनहित में ये कायदा शुरू से जहां से चालू हुआ है वहां से क्यों ना लागू किया गया और हमें क्यों इस बार भी पूरी फीस भरने के लिए मजबूर कर रहे हैं या आगे भी ये इसी तरह से चलता रहेगा सुप्रीम कोर्ट जाएंगे दो साल और रहेगा यानी हम धीरे 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 बिखरते जाएं और टूटते जाएं यही इन लोगों का कहीं ना कहीं इंटेंशन हमें दिख रहा है જી બિલકુલ જે પેરેન્ટ્સ જે લોકોનું કહેવું છે કે જે પ્રમાણે કાંઈક થઈ રહ્યું છે શા માટે કાયદાને લંબાવવા રહ્યો છો શા માટે એને તાત્કાલિક અમલમાં નથી આવ્યો હાઈકોર્ટના એક ચુકાદાથી તે લોકો અત્યારે ખુશ તો છે પરંતુ જે પણ જજમેન્ટ છે ગવર્મેન્ટનું હાઈકોર્ટનું એનો તાત્કાલિક અમલ થવો જોઈએ જેથી તેમના બાળકોના અભ્યાસ પર તેની અસર ના પડે જી બિલકુલ પ્રજ્ઞેશ અને અનિરુદ્ધ જોડાયેલા રહેશું વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહેશું હાઈકોર્ટના ચુકાદાથી વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે પરંતુ હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેના કારણે વાલીઓમાં ક્યાંક રોષ પણ છે કારણ કે કમિટીમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ નથી કરાયો